કેમ છો મિત્રો? હું દીપ પટેલ ફરી એક વખત આપનું યુકે નોલેજ મોટિવેશનલ ચેનલ માં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 12 કોમર્સ ભાગ 2 ચોપડીનો ભાગ નંબર 2 પાર્ટ નંબર 3 કંપનીનો વાર્ષિક હિસાબ જે 11 માં છે. મિત્રો, આના અગાઉની વિડિયોની અંદર આપણે કંપનીના વાર્ષિક હિસાબની અંદર નફા નુકસાનનું પત્રક આપણે જોયું હતું. હવે ગયા લેક્ચરમાં કીધું હતું કે બે જ પત્રક તમારે ભણવાના છે અને 11 માર્ક્સ રોકડા લેવાના છે. વિડિયોની શરૂઆત કરીએ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ક્લિક કરો જેથી તમને નવી નોટિફિકેશન મળતી રહે, વધુને વધુ વિડીયો શેર કરો અને ગમે તો લાઈક કરજો. મિત્રો, ભણવાનું કોરોનાના સમયગાળામાં ભણવાનું આપણે ઓનલાઈન ચાલી રહ્યું છે. સમય એટલો બધો મળ્યો છે આપણને કે આપણે ધારીએ એટલું રિઝલ્ટ લાવી શકીએ. હજી પણ એક્ઝામ પોસ્ટપોન છે, એટલે કે મે મહિનાની અંદર તો લેવાની નથી, તો જૂનમાં જ્યારે આવે તો આપણે જો હજી પણ મહિનો છે તો આપણે રિવિઝન વધુને વધુ રિવિઝન કરીએ. અને જ્યારે પણ તમે આ વિડીયો જોવાનું શરૂઆત કરો છો ત્યારે ચોપડો પેન્સિલ લઈને બેસો અને હું જે સમજાવું કે તમે ઉતારતા હોવ. તો શરૂઆત કરીએ છીએ આપણે બીજું પત્રક જે છે પાકું સરવૈયું. પાકા સરવૈયાનું પત્રક છે મિત્રો. પત્રક આખું આપણે માઇન્ડમાં ફિટ કરી દેવાનું, જેમ કે આપણે નફા નુકસાન પત્રક જે હતું કે કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, પછી કુલ આવક, એમાંથી અન્ય તમામ ખર્ચાઓ બાદ કર્યા પછી કરવેરા પહેલાનો નફો, એમાંથી કરવેરા બાદ કરો પછી કરવેરા પછીનો નફો મળતો હતો. હવે મિત્રો આપણે શરૂ કરીએ છીએ પાકા સરવૈયાનું નમૂનો. પહેલું છે મથાળું, મુખ્ય મથાળું ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીની અંદર ટોટલ 1, 2 અને 3 મથાળા છે. પહેલું મથાળું છે શેર હોલ્ડરમાં ભંડોળ, જેની અંદર શેર મૂડી અને અનામત અને વધારો. હવે શેર મૂડીની અંદર શું શું આવશે મિત્રો? તો ઇક્વિટી શેર મૂડી હોય અને પ્રેફરન્સ શેર મૂડી હોય. જો મિત્રો આ યાદ રાખવાનું છે, મથાળું આપણે આખું ફિક્સ કરવાનું. સપોઝ કે ઇક્વિટી શેર મૂડી, તો શેર મૂડી બાજુમાં ઇક્વિટી શેર એમ લખીને એની કિંમત આપણે અહીંયા બહાર રાખવાની છે. તમને ક્વેશ્ચનની અંદર શેર મૂડી નહીં આપી હોય, પ્રેફરન્સ શેર મૂડી અથવા ઇક્વિટી, આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું કે કયું વર્ગીકરણ કયા મથાળા હેઠળ આવશે તે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું છે અનામત અને વધારો. અનામત અને વધારાની અંદર નફા નુકસાન પત્રકનો વધારો, જે આપણે નફા નુકસાન પત્રક બનાવીએ છીએ એની અંદર જે વધારો આવે તે જામીનગીરી પ્રીમિયમ હોય તો તે અનામત ભંડોળ હોય, મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકડ વધઘટ ભંડોળ અથવા નફા નુકસાન પત્રકની ખોટ. એટલે આટલી વસ્તુમાંથી મિત્રો, આ વસ્તુમાંથી કઈ પણ વસ્તુ આપેલી હોય, જો આના માટે આપણે આખું બધું સાહેબે લખેલું જ છે મેં, જે આપણે યાદ કરવાનું છે, તો જે પણ કંઈ આને લખતું વખતું હોય એ આપણે અનામત અને વધારામાં અહીંયા મૂકી દેવાનું છે. તો પહેલું પૂરું. બીજું છે બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાની હશે. કઈ હશે મિત્રો? લાંબા ગાળાની. તો પહેલું છે લાંબા ગાળાના ઉછીના નાણા, અન્ય લાંબા ગાળાના જવાબદારીઓ, લાંબા ગાળાની જોગવાઈઓ અને ચાલુ આવે. ત્રણ વસ્તુ છે આની અંદર. હવે ત્રણ વસ્તુમાં શું શું આવશે તે જોઈએ. તો બિન ચાલુ જવાબદારી લાંબા ગાળે જે લોંગ ટર્મનું હોય, એમાં ડિબેન્ચર, બોન્ડ, થાપણ અને લાંબા ગાળાની લોન. બીજું અન્ય લાંબા ગાળાની જવાબદારી, ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ હોય, પરત પ્રીમિયમ આવે તો અન્ય લાંબા ગાળાની જવાબદારીઓમાં. લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ, કામદાર બચત ખાતા, ગ્રેજ્યુટી, કામદાર નફાભાગ, પ્રેફરન્સ ફંડ, એ તમામ વસ્તુ આવશે લાંબા ગાળાની જોગવાઈ. મિત્રો આ ફોર્મેટ યાદ રાખીએ, ત્યાર પછી આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે કઈ વસ્તુ કયા મથાળા હેઠળ આવશે. તો આપણે બિન ચાલુ જવાબદારીઓ પણ પૂરી થઈ. હવે જોઈએ ટૂંકા ગાળાની જવાબદારી, ઉછીના નાણા. ઓકે સોરી, ચાલુ જવાબદારીઓ, બિન ચાલુ જવાબદારીઓ અને સામે ચાલુ, એની અંદર ચાર વસ્તુ છે. ટૂંકા ગાળાના ઉછીના નાણા, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. જો બિન ચાલુ બધું લોંગ ટર્મ હતું, એટલે કે લાંબા ગાળાનું હતું, જ્યારે ચાલુ જવાબદારીઓ બધી કેવી છે? શોર્ટ ટર્મ છે. જોઈએ પહેલાં ચાલુ જવાબદારીની અંદર ટૂંકા ગાળાની લોન હોય, કેશ ક્રેડિટ હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, વેપારી દેવામાં દેવી હુંડી, અન્ય ચાલુ જવાબદારીઓમાં ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, અગાઉથી મળેલ શેરના હપ્તા અને ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કરવેરા, સૂચિત ડિવિડન્ડ. આમાંથી કંઈક વસ્તુ આવતી હોય એ દરેકના મથાળા હેઠળ મૂકતું જવાનું. ઓકે, હવે આ તમામ વસ્તુ આપણે જો લખાઈ જાય ત્યાર પછી આ બધી વસ્તુની શું કરશું? આપણે ટોટલ કરશું, એટલે કે ઇક્વિટી અને જવાબદારીનું પુલ અહીંયા કરીશું અને ખાનું બંધ કરીશું. આ આપણી સર પૂર્ણ થઈ ઇક્વિટી અને જવાબદારીઓ. હવે છે મિલકત.
મિલકતોમાં પણ બે પ્રકારની મિલકતો, ચાલુ અને બિનચાલુ. બિનચાલુ લોંગ ટર્મની હોય અને ચાલુ શોર્ટ ટર્મ એટલે ટૂંકા સમયગાળાની હોય. બિનચાલુ મિલકતની અંદર પહેલું જ જોઈએ, એમાં બે મિલકત છે, તો કાયમી અને અરે કાયમી, એની અંદર બે મિલકતો, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે જે મિલકત તમે દેખી શકો છો અને અદ્રશ્ય એટલે જે તમે દેખી શકતા નથી. કાયમીની અંદર એટલે કે દ્રશ્યમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, ભાડાપટ્ટે લીધેલ જમીન કે મકાન, અદ્રશ્યની અંદર પાઘડી, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ આ બધી વસ્તુ આવે, તો અદ્રશ્યમાં જમીન, મકાન, યંત્ર આવે તો દ્રશ્ય વસ્તુ. ઓકે, હવે જોઈએ બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણોની અંદર પીએફમાં એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં હોય, લોંગ ટર્મની એસપીડી કરી હોય, સરકારી જામીનગીરી હોય, અન્ય શેર કે ડિબેન્ચર તમે ઇન્વેસ્ટ કર્યા હોય તે. ત્યાર પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ, કર્મચારીની લોન, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, જે એક જ વખત પે કરવાની, જે લોંગ ટર્મ માટે હોય. આપણે કોઈ બી ડિપોઝિટ એકવાર જ પે કરીએ છીએ અને જ્યારે બંધ કરીએ વખત આપણે ડિપોઝિટ પરત લઈએ છીએ. આ 12 માસથી વધુ હોવી જોઈએ મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી જે અન્ય બિનચાલુ મિલકતો, જેમાં ડિબેન્ચર વટાવ છે, સંશોધન વિકાસ ખર્ચ છે, જાહેરાત ખર્ચા છે, એટલે ટૂંકમાં જોઈએ તો જે ખર્ચા આપણે કરતા હોઈએ, સપોઝ કે જાહેરાત ખર્ચ છે, જાહેરાત એક ટાઈપનો ખર્ચ છે, પરંતુ કેવો ખર્ચ છે, કે આપણા ફાયદા માટે આપણે ખર્ચ કરેલો છે. ઓકે, ત્યાર પછી ચાલુ મિલકતોની અંદર, ચાલુ મિલકતો એટલે કઈ, કે જે 12 મહિનાથી ઓછાની હોય મિત્રો, જે 12 મહિનાથી ઓછું રોકાણ હોય તેને આપણે ચાલુ મિલકતો કહીએ છીએ. જેમાં પહેલું છે ચાલુ રોકાણ. ચાલુ રોકાણ એટલે 12 માસથી ઓછી માલ સામગ્રી. માલ સામગ્રીમાં માલ સામગ્રી નામ પરથી જ આપણને ખબર પડે કે અર્ધ તૈયાર માલ, છૂટા ઓજારો, માર્ગસ્થ માલ એટલે કે રસ્તામાં જઈ રહેલો માલ, બી આપણો માલ માલ જ છે. ત્યારે વેપારી લેણાની અંદર દેવાદાર અને લેણી હુંડી. જ્યારે વેપારી દેવાની અંદર લેણદાર અને દેવી હુંડી. ત્યાર પછી રોકડ અને રોકડ સંકસમાં રોકડ શિલક અને બેંક શિલક. ટૂંકા ગાળાની લોન ને ધીરા, તો આપણી ટૂંકી મુદતની લોન આપણે જે આપી હોય તે અને આપે આપેલું એડવાન્સ. ઓકે, ત્યાર પછી છે અન્ય ચાલુ મિલકત, જેમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા, ભરવાની બાકી આવક અને ડિવિડન્ડ વટાવ. હવે આ મિલકતોનું ટોટલ મારીને અહીંયા 12 આપણે મૂકી દેવાનું છે. આ ઇક્વિટી અને જવાબદારી મિલકતનું ટોટલ જો સરભર થઈ જાય તો મિત્રો આપણો 11 માર્ક્સનો દાખલો પૂરો, જે આપણે 11 માર્ક્સ રોકડા લેવાના છે એ આપણને મળી જશે. તો મિત્રો આટલું સરળતા છે. પહેલા આ મથાળું આપણે ફરી એકવાર, ઇક્વિટી અને જવાબદારી, એની અંદર પહેલું શેર હોલ્ડર્સના ભંડોળો જેમાં શેર મૂડી અને અનામતમાં વધારો, બીજું બિનચાલુ જવાબદારી જે લાંબા ગાળાની હોય, લાંબા ગાળાના ઉછીના, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈઓ. ત્યાર પછી ત્રીજું મથાળું ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા. ઓકે, ત્યાર પછી અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ, એનું કુલ કરીને બહાર ફેંકવાનું છે. પછી નંબર મુખ્ય બીજું મથાળું, એની અંદર બિનચાલુ અને ચાલુ મિલકતો, એના મુખ્ય બે, આમાં 3 મુખ્ય મથાળા, આની અંદર મુખ્ય 2 મથાળા, એની અંદર કાયમી મિલકતો અને દ્રશ્ય અદ્રશ્ય, બિનચાલુ રોકાણ, લાંબા ગાળાના લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. ચાલુ મિલકત એટલે શોર્ટ ટર્મનું હોય, જેમાં ચાલુ રોકાણો, હાલ સામગ્રી, વેપારી લેણા, રોકડ સંકર્ષ, ટૂંકા ગાળાની અન્ય ચાલુ મિલકતો, એનું ટોટલ વાઈ નીકળે 12 ફેંકવાની. ઓકે, આટલો દાખલો ઘણો, એક નફા નુકસાનનું પત્રક. અને હા મિત્રો, કદાચ સરકાર તમારા પર ખુશ હોય અને બોર્ડની એક્ઝામમાં સરળતાથી દાખલો મૂકવાનો હોય તો 2 માંથી 1 પત્ર પણ મૂકી શકે, અને કદાચ બંને પત્ર પણ મૂકે. બંને પત્રક મૂકે જ્યારે નફા નુકસાનનું પત્રક બંધ કરો, કરવેરા પછીનો જે નફો મળે એ આપણે અનામત વધારામાં લાવવાનો રહેશે, એ ખાસ ધ્યાન રાખજો. એ સિવાય આ તમામ વસ્તુ મેં લખેલી હતી કે કઈ વસ્તુ કયા મથાળા હેઠળ આવે, ખાસ ધ્યાન રાખવાનું છે. જો આટલું આવડી જાય આપણને તો આપણા 11 માર્ક ફાઇનલ શોર્ટ જ એકદમ ચેપ્ટર હતું. પેલા કંપનીના વાર્ષિક હિસાબની અંદર મેં કીધું હતું કે હવાલાને ઘણું બધું સોલ્વ કરવાનું હોય, જેમાં આપણે ગૂંચવાઈ જઈએ, પરંતુ આમાં ગૂંચવાય નહીં. આના 11 માર્ક્સ આપણે ફાઇનલ લઈ લેવાના છે. મિત્રો ખૂબ મહેનત કરો અને અકાઉન્ટની અંદર સારા માર્ક્સ લાવો, કેમ કે આપણી જોડે સમય ઘણો છે. મને આપશો રજા, હું જલ્દીથી જલ્દી નવું ચેપ્ટર હવે આપની સમક્ષ લાવીશ. કઈ તમને આમાં તકલીફ અથવા કન્ફ્યુઝન હોય તો તમે આપણા યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ કરો, અથવા આપણા ઇન્સ્ટાગ્રામ પેજને જલ્દીથી જલ્દી ફોલો ના કર્યું તો ફોલો કરો, જેથી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવી નવી અપડેટો, બોર્ડના IMP અને નવી નવી અપડેટો આપણે મૂકતા રહીએ છીએ. UK ગ્રુપ ટ્યુશન કરીને આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, અને ફોલો કરો. મને આપશો રજા. ધન્યવાદ.